તો જો ભાવનગરી ગાંઠિયા નું જાટા ગાંઠી નું શાક છે ભાત છે ઈ ક્યાંથી આવ્યો ફીટો ફીટો ને દુકાન હતો તો ફોન આવ્યો કે ઇમરજન્સી માં પાર્સલ દેવા મગાવી દીધા મેં દિવાળ ની સ્કીમ માં આપડે હાલે છે ઓફર તો આ કવર લેવા ગયો તો આ કવર નાખવાના છે શીટ કવર તૂટી ગયું એટલે આપડે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે કાળી ચૌદશ રો મસ્તથી નાન ધોઈને તૈયાર થઈ ગયા હતા અને રો બુલેટ મૂકી દીધું ઘરે કારણ કે દુકાને જઈને હું પાછા આવ્યો તો મારે ઓલો શીટ કવરના બદલાવાના છે આપણે એટલે કવરને પડ્યું હતું લેવા આવ્યો તો જો આવડા તૂટી ગયા ને અને ઉપર કામ શરૂ છે ધાબા ઉપર તો ઓલે ઇંગલોને એવું અંબાવું પડે એમ છે તો મેં કીધું હાલને ભાઈ એવા છે બોલાવતો જાતો તમે બે ક્યાં આવી પડ્યા ગામમાં શું છે બદલાવાના છે તમે દિવાળી માં થોડું ઘણું સારું લાગે એટલે હું બદલી નાખું ફટાફટ નાખી દો ને પછી દુકાને જાઓ તો તમે કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં તો જો સખત 1.5 કિલો મહેનત પછી થઈ ગયું છે કમ્પ્લીટ લાગી ગઈ છે મસ્તી ની જૂની બધી કાઢી નાખી છે જૂના સીટ કવર કાઢી નાખ્યા છે ને આ થઈ ગઈ છે કમ્પ્યુટર કઈ વાંધો નહીં 12 વાગ્યા છે તો આપણે દુકાને જઈ મોડું થઈ ગયું છે તો દુકાને જઈને તમને મળીએ અને ત્યાં બ્લોગ બનાવીએ હવે બપોર પછી જવાનું થાય તો જે જાઉં સાંજે મોવા જવાનું થાય કપડાં લેવા તો સાંજે જાઉં અત્યારે તો સાવે હાથમાં લઈને હવે દુકાન ખોલીએ કારણ કે હું ઘરે વહી ગયો હતો પછી પાછો શીટ લગાડવા ગયો હતો હવે પાછો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે પાછા સાવી હવે લઈને દુકાન બુકાન બંધ કરીને જમવા જાઉં છું અને ઓલી સ્ટેટસ સ્ટોરી લગાવી છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી જોઈ લે કરો મસ્તીની રીલ છે આ દિવાળી પર સ્કીમ કાઢી છે ને આપણે એના માટે બુલેટ હવે છકાર અમારે એવું છે કંઈ નહીં ફેમિલી ઘરે કોઈ છે નહીં તો કન્ટિન્યુ બનાવી દો બ્લોગમાં મારા મમ્મીની પપ્પાની બહાર ગયેલા છે આપણે ફટાફટ જમી લઈએ તો જો ભાવનગરી ગાંઠિયાનું જાટા ગાંઠિયાનું શાક છે ભાત છે રોટલી છે અને સાઈઝ છે તો બહાર ગયેલા છે મારા માટે જમવાનું બનાવતા ગયા તો હવે હું ફટાફટ જમી લઉં મને ભૂખ લાગી છે ને પછી હું જાઉં દુકાને તડકાની તો તમને હું વાત કરું એવો તડકો છે ને કે વાત જવા દો જમીન ડાયરેક્ટ હું ધાબા પર આવ્યો હતો તડકાનો પણ અહીંયા ઓલું પાઇપ મેં તમને નહોતું થોડી વાર પહેલાં હવારમાં આવ્યો હતો ઘરે મેં કીધું ઓલા સપોર્ટ માટે ઉપર જરૂર હતી એટલે આ પાઇપો લગાડી એટલે બધું માળી દીધું છે ખાલી પતરા છે પતરાને કલર કરીને પછી લગાવવાનો છે પણ અહીંયા મારથી રહેવાતું ને એટલો બધો તડકો આવે છે હું ફટાફટ જાઉં દુકાને અને અરે પેટમાં બળે છે ગરમી એવી પડે ને કે વાત જાઉં તો પહેલાં તો ક્યાંક લીંબુ બીંબુ ગોતી ઘરેથી લીંબુ પાણી પીવું પડશે હારું છે ગાડી છે અહીંયા મૂકી દીધી હતી એના કરતાં તડકાને અમારી સીટ એમ જ તૂટી દીધું નવી નાખી વારા ઘડી એમ જ થાય તડકાની પડી રહે ને એટલે ખરાબ થઈ જાય ફાટી જાય ગરમી ગરમી કેવી ગરમી પણ આમ જો તપી ગયો આખું બુલેટ એ ત્યાં ફટાફટ દુકાને જાઉં ને પંખો પંખો શરૂ કરું મસ્ત મજાનો અને ત્યાં જઈને લીંબુ બીંબુ મગાવો ને લીંબુ પાણી પાણી પીએ કંઈક તો કંઈક મજા ન કરતા ગરમીનો રહેવાતો નથી એવી હાલત થઈ ગઈ છે અત્યારે તો હું વાત કહું તમને દુકાન હતો તો ફોન આવ્યો કે ઇમરજન્સીમાં પાર્સલ લેવા જવાનું પછી ઇમરજન્સીમાં પાર્સલ લેવા જવાથી ભાઈ વાટે ઉભો છે ફટાફટ જાવી પાછા ભાઈને ઉતાવળ છે એટલે ગરમી થતી હતી તો મોઢામાં જો કવરનું લાંબુ લગાવી દીધું છે આખા મોઢામાં બહુ મોટું બળતું હતું ગાડી લઈને દીધો એટલે તો જો બહુ મોઢે બળતું હતું પણ મેં કીધું કવરનું લાંબુ લગાવી દઉં તો ચા થાય છે તો હું ઘડીક વાટે બેઠો છું હું કહું ચા થઈ જાય પછી ચા પીને જાઉં તો જો બધું બળે છે જે બધે મોઢે તો એવું છે બધું તો કાંઈ વાંધો નહીં જો ઘડીક વાટ જો અને પછી જાઉં દુકાને તો પાણીની બોટલ લઈને નીકળી ગયા ચા પી લીધી છે હવે જવું છે દુકાને તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં ને સાંજે જવું છે કપડાં લેવા મેં દિવાળીના કપડાં જે નથી લીધેલા બાકી છે તો લઈ આવીને એમ તો જઈ મોવા રાતે તો જો અત્યારમાં નવરા થઈ ગયા છે હવે 6 વાગી ગયા અલા સોરી 6:30 થઈ ગયા છે તો મારે જવાનું છે સાંજે મોવા તો ભાઈબંધ અત્યારે સુધી અમે બધા બેઠા હતા તો મેં કીધું આપણે જઈએ સાંજે તો કાંઈ વાંધો નહીં કે જઈએ એમ કીધું કપડાં લેવા છે એમ ભાઈબંધ સુરતથી આવ્યા છે તો મને કે હું આવું અથવા વારે મેં કીધું હા આવવાનો છે એટલે જ ભાઈ તને ફોન કર્યો મારે હું કામ છે તારું એમ કે આ વાંધો નહીં આવો જાય કાંઈ વાંધો નહીં ચાલુ પછી હું બધી વસ્તુ પહેલાં ગોઠવી દો હજી આ મોબાઈલ સ્ટોક બીજો લાવેલો પડ્યો છે પણ ઘરે પીડ્યા છે તો આપણે તમે મારી સ્ટોરી હિલ નો છે તો ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાની લિંક નાખી છે
જોઈ લેજો મસ્ત મજાની છે ઓફર આપેલી છે આપણે દિવાળીના ઓલામાં એટલે ત્રણ દી માટેની ઓફર છે આપણે તો તમને એડ્રેસ બેડ્રેસ બધું મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક નીચે ઇન્સ્ટાગ્રામની આપીને એમાં છે એમાં લઈને જોઈ લેજો તમે એટલે તમને બધી માહિતી તો દૂધની બણીઓ લેવા આવ્યો હતો અને મોબાઈલ લઈ જવાના હતા કારણ કે ભૂલી ગયો હતો મારા ફોન આવ્યો હતો ઘરાકના ત્યાં વસ્તુ જોતી હતી ઓલું પાર્સલ લેવા ગયો હતો આ તો નવા મોબાઈલ છે બધા તો આમાં હતા હવે પાછું ઘરે જવું પડશે હું સાવી ભૂલી ગયો હતો પાછો ઘરે તો દુકાન ખુલ્લી મૂકીને આવેલો છે અત્યારે તો હું જાઉં ફટાફટ દુકાને તો બનાવજો બ્લોગમાં હવે ઘરેથી માલ લેવો તો બધો ગોઠવવો પડશે બધા દિવાળીની સ્કીમની ઓફર મૂકી એટલે પછી હમણાં માલ આપણે રેસી નીકળો છે ત્યાં બધા તો બીજા પાછો લાવ્યો ખાલી થઈ ગયા જો ઘણા ખરા ખાલી થઈ ગયા એટલે પછી બીજા પીસ લેવો તાત્કાલિકમાં મગાવી દીધા મેં દિવાળીની સ્કીમમાં આપણે હાલે છે ઓફરમાં તો અહીંથી બધા ખાલી થઈ ગયા ખાનું આ ખાલી આ ખાના વચ્ચે જો ખાલા થઈ ગયા સ્કીમમાં આપણે મૂકી છે લી તમને ડિસ્ક્રિપ્શનમાં નહીં કે નાખી દઈએ અહીંયાથી તમે રીલ જોઈ લો તમને ખબર પડી જાય આજુબાજુના ઓળે ને તો આપણને કોન્ટેક કરજો તમે તારા 6:30 વાગે પણ એમ લાગે કે દી હાથમી ગયો છે ઘડીકમાં કંઈ ખબર ન પડે કેટલા વાગી ગયા તો અમારે દૂધની બણી લઈ જવાની હતી અને મોબાઈલ લેવો હતો તો એ લઈ જવાના હતા મેં કીધું બે વસ્તુ લઈ જાઉં તો હવે હું છે દુકાને જાઉં અને મારે રાતે પાછું મોવા જવાનું છે તો જાઈએ મોવા મોબાઈલમાં ચાર્જિંગ નથી ચાર્જિંગ મૂકવો પડશે તો હવે હું એને ગોઠવી નાખો તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો અને આપણે ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો તારે દિવાળી આજ આવી ગઈ હું લેવો હાઈટ ઓલા પડે પતરા ઉપર પડાઈ જજો યા કોને કાકે આ તારા હાથમાં શું છે લાલ તે તો આમ જોતા નથી હાડી 300 રૂપિયાનો એક જ એવો કેમ હાડી 300 નો આખો દી ઓળખા દામ પેઢા સોલાઈ ગયા દેખાતા જો એવું તો ઓલી શું કામ કરવા ગયા પેઢા સોલાઈ ગયા ડુંગળી ઓલી હું કે સોપા એક જ લાલ ટેટો આવ્યો વધી વધી તો ડુંગળી સોપા છે ખાલી એક લાલ ટેટો માંથી 500 રૂપિયા જ પાસે હાડી 300 રૂપિયાનો એક લાલ ટેટો છો તારો રાખી જો હવે તો હવે બ્લોગ પૂરો કરવો છે ને અમે હવે વાગી ગયા છે 10 ને અમે જે આવ્યા છીએ મોવા તો એ દુકાન બધી ખુલી છે અમે 9:30 આવ્યા છીએ તો 12 વાગ્યા સુધી દુકાન ખુલી રહેશે તો ફેમિલી કાંઈ નહીં ચેનલ પર ન તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ બે લાઈકને પ્રેસ કરજો તો મળશો આપણે આવવાના બ્લોગમાં તો હવે તમારો બ્લોગ પૂરો કરો છે ને ત્યારે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી કારણ કે અમે ખરીદી કરવા આવ્યું છે તો ખરીદી કરી લે તો